नमस्कार विद्यार्थी मित्रों, संत कृपा विद्यालय विभा उपाध्याय आप सर्वन हार्दिक स्वागत करो। धोरण 6 मा चैप्टर से 2 अनूठे इंसान प्रसंग वर्णन छे એનો આપણે અભ્યાસ કરીશું। इस इकाई में दो प्रसंग है, आज पाठ से अंदर બે પ્રસંગ ની વાત કરવામાં આવી છે। प्रथम प्रसंग फ्रांस के महान शासक नेपोलियन बोनापार्ट के बचपन पर आधारित है। पहले जो प्रसंग है फ्रांस का जो महान शासक शासन करता था नेपोलियन बोनापार्ट के नाम बालपण की बात करवामां बालपण की बात करवामां आवी छे। जो हमें सत्य एवं प्रामाणिकता की राह पर चलने की प्रेरणा देता है, ये चीज है कि आपने सत्य और प्रामाणिकता की राह एना ऊपर चालवानी बात करो चालवानी प्रेरणा आपे छे। जबकि दूसरे प्रसंग में केरल की देशभक्त लड़की कौमुदी के सच्चे दान का निरूपण है। जो बीजो प्रसंग है वो केरल में जो देशभक्त छोकरी छे कौमुदी एनु साचु जो दान छे एनी निरूपण एनी बात करवामां आवी छे। विगते आपणे चर्चा करी ऐसा था नेपोलियन आवो हतो अनोखो आवो हतो नेपोलियन ऐसा था नेपोलियन एटले आवो हतो नेपोलियन। नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी था। नेपोलियन जारे नानो हतो त्यारथी सत्यवादी हतो। एक दिन वह अपनी बहन इलाइजा के साथ आठ मिचोले खेल रहा था। एक दिवस ते पोतानी बहन इलाइजा साथे संताकुड़ी रमी रह्यो हतो। इलाइजा छिपी थी अचानक वह एक लड़की से जो टकराया अचानक ए एक छोकरी ने छोकरी साथे भटकायो अथड़ायो। लड़की अमृत बेचने के लिए जा रही थी। जो छोकरी छे ए सु जामफळ बेचवा माटे जती हती। नेपोलियन के टकराने से उसकी टोकरी नीचे गिर पड़ी। नेपोलियन छे एना धक्का थी एनी जे टोपली हती ए सु थयुं नीचे पड़ी गई। कीचड़ होने के कारण उसके सारे अमृत खराब हो गए। कादव कीचड़ जो जैसे कीचड़ होवाती एना जे बड़ा जामफळ छे केवा थी गया खराब थी गया। वह रोती हुई कहने लगी अब माँ को मैं क्या जवाब दूंगी। हवे रड़ती केवा लगी कि हवे हूँ माने शू जवाब आपीस। अहिया नेपोलियन नाम एक छोकरो छे ए केवो छे साचू बोल सत्यवादी छे ने साचू बोले छे। एने एनी बेनु नाम छे इलाइजा एनी साथे शू करे संताकुड़ी रमे छे संताकुड़ी रमे छे रमता रमता શું કરે છે એની બેનને સુતા સુતા એ ઇલાઇઝા સત્તાઈ હોય છે એને શોધવા માટે આમ તે ફરતું હોય છે અચાનક એક છોકરી સાથે અથડાય છે અને જે છોકરી સાથે અથડાય છે ભટકાય છે એની પાસે શું હોય છે જામફળ છે જામફળની ટોકરી ટોકરી એટલે કે જે ટોપલી હોય ને આપણે બધા શાકભાજી વેચવા આવે ને અંદર મૂકીને એને બધી વસ્તુ એકત્રિત કરીને એવી સરખી સરખી ટોકરી હતી એની અંદર બધા ચાંપળ હતા ચાંપળ એ નેપોલિયન જે છોકરીને પકડાય છે પટકાય છે એટલે શું થાય છે જે છે સારા બધા ચાંપળ જે છે શું થાય છે બધા પડી જાય છે અને ક્યાં પડે છે તો કાદવ ની અંદર બધા જે છે એ બધા ચાંપળ પડી જાય છે એ ચાંપળ જે કાદવમાં પડે છે એટલે શું થાય છે છોકરી રડે છે અને રડતા રડતા કહે છે કે હું મારી માને શું જવાબ આપીશ એવું કહે છે। હવે આગળ इलाइजा कहने लगी चलो भैया हमें यहाँ से भाग चले। इलाइजा सुके छे इलाइजा कहवा लगी चलो चलो आपने बधा चलो भैया हम यहाँ से भाग चले। એટલે ઇલાઇજા કહેવા લાગે ચાલ ભાઈ આપણે અહીંથી ભાગી જઈએ। એ બેન છે ઇલાઇજા કહે છે ચાલ ભાઈ આપણે અહીંથી ભાગી જઈએ એવું કહે છે। એટલે નેપોલિયન જે શું કહે છે નેપોલિયન જે છે એનો ભાઈ નહીં બહન અમારે કારણ ही તો ઉસકી હાનિ હુઈ હૈ। ના ના બહેન આપણા લીધે તો આને નુકસાન થયું છે। યહ કહકર નેપોલિયને જેબ મેં રખી તીન છોટે સિક્કે ઇસ લડકી કો દેકર કહા
હવે આવું આવું કહે છે બરાબર આમ કહીને નેપોલિયન જે છે એના ખિસ્સામાં ત્રણ નાના સરખા જે સિક્કા હોય છે એ સિક્કા કાઢીને તે છોકરીને શું કરે છે છોકરીને આપતા કહ્યું બહન મેરે પાસ એ તીન હી સિક્કે હૈ તું ઇન્હે લે લે એટલે કે બહેન મારી પાસે ત્રણ ત્રણ જે સિક્કા છે એ તું આ લઈ લે એવું કહે છે એટલે ઇલાઈજા શું કહે છે ચાલ બચાર આપણે બાકી જઈએ એવું કહે છે ત્યાર પછી એની બેન નેપોલિયન જે છે એની બેન ને કહે છે કે ના આપણા લીધે નુકસાન થયું છે એટલે આપણે અહીંથી ભાગી જવાય અને એવું કહી અને શું કરે છે પોતાની ખિસ્સાની અંદર ત્રણ જે સિક્કા હોય છે પેલી છોકરી જે છોકરી છે એને આપે છે અને કહે છે કે આજે ત્રણ મારી પાસે આ ત્રણ સિક્કા છે તું આ લઈ લે એવું કહે છે હવે આગળ ઇન તીન સિક્કો સે ક્યા હોગા આ ત્રણ સિક્કાઓથી શું થશે મેરી માં મુજે બહુત મારે મારી માં છે મને ખૂબ મારશે લડકી ને કહા આપે છોકરી એ કીધું અચ્છા તો તું અમારે સાથ પણ ચલો એવું છે સારું તો તું અમારી સાથે અમારા ઘરે ચાલ એવું કહે છે હમ તુમ્હે અપની માં સે ઓર પૈસે દેવા દેંગે હમ એટલે શું કે છે અમે તને મારી માં પાસેથી બીજા પૈસા અપાવી દઈશું એવું કહે છે હવે આ ત્રણ સિક્કા આ ત્રણ સિક્કાથી શું થશે એવું કહે છે મારી માં શું કરશે મને મારશે આવી છોકરી કહે છે એટલે અચ્છા તો તું સાથ તું અમારી સાથે અમારે ઘરે ચાલ મારી મમ્મી જે છે તને પૈસા આપી દેશે એવું કહે છે ઈસ પર ઇલાઈઝા ને નેપોલિયન સે કહા ભૈયા ઉસે ઘર લે ચલો કે તો માં નારાજ હોગી હવે એની બહેન જે છે શું કે છે આ સાંભળે છે અને પછી કહે છે કે ઇલાઈઝા ઇલાઈઝા એની બેન ભાઈ ને કહે છે નેપોલિયન ને કહે છે કે ભૈયા ઇસે ઘર લે ચલો કે તો માં નારાજ નહીં હોગી ભાઈ આને ઘરે લઈ જઈશું તો માં જે છે એ નારાજ નહીં થાય ગુસ્સે થશે નહીં એવું કહે છે નેપોલિયન નહીં માના નેપોલિયન માન્યો નહીં વહ ઉસ લડકી કો અપને સાથ ઘર લે ગયા એ એ જે પેલી છોકરી છે એને પોતાના ઘરે લઈ ગઈ પોતાના ઘરે લઈ ગઈ માં કો ઘટના કી જાણકારી દેકર વહ બોલા માં આપ મુજે જો જે ખર્ચ દેતી હૈ ઉસમે સે ઇસ લડકી કો પૈસે દે દીજીએ હવે શું કહે છે એની માં નેપોલિયન માન્યો નહીં અને પેલી છોકરીને પોતાના ઘરે લઈ જાય છે બરાબર હવે ઘરે લઈ જાય છે એટલે માને બધી હકીકત સારી જે ઘટના બની હતી એ બધી હકીકત એને કહે છે માં તમે મને જે ખિસ્સા ખર્ચીના જે ખર્ચ આપો છો બરાબર હવે આ એ જે પૈસા છે ખિસ્સા ખર્ચીના પૈસા આપો છો તેમાંથી શું કરું તમે આ છોકરીને પૈસા આપી દો એવું કહે છે ઇલાઈ જશું કે ના પાડે છે ભાઈ આપણા બેન આપણે નથી લઈ જવી ભાઈ આપણે લઈ જશે તો મમ્મી ગુસ્સે થશે એવું કહે છે નેપોલિયન માન્યું નહીં અને પેલી છોકરીને એના ઘરે લઈ જાય છે અને એની જે ઘટના બની હોય છે બધી એની મમ્મીને બધું કહે છે એની માતા બધી વાત સાંભળે છે અને શું કહે છે કે માં મારા જે ખર્ચ માટેનું જે પૈસા છે ખિસ્સા ખર્ચના પૈસા છે તું મને આપે છે એ બધા પૈસા તું આ છોકરીને આપી દે એવું કહે છે ઠીક હે મેં તમારી સચ્ચાઈ થી પૂછું સારું સારું તારી જે સચ્ચાઈ છે તારી સાચી વાત ઠીક છે હું તારી સચ્ચાઈ થી ખુશ છું કે તારી સાચી વાત કરવાની સ્ટાઇલ છે સરળતાથી સચ્ચાઈ થી વાત કરે છે એનાથી મને ખુશી છે એવું કહે છે મગર યાદ રાખના અબ તુમ્હે એક મહિને તક કુછ ભી નહીં મિલેગા હવે તું યાદ રાખજે હો પરંતુ તું યાદ રાખજે હવે તને એક મહિના સુધી જે ખર્ચ કે લે એટલે ખિસ્સા ખર્ચીના ખિસ્સા ખર્ચી માટે કઈ પણ નહીં મળે માએ કહ્યું એવું એની મમ્મીએ કહ્યું ઠીક હે માં નેપોલિયને હસતી હોય કહ્યું હા ઠીક છે માં નેપોલિયને હસતા હસતા એને કહ્યું હસતા મોઢે એની માને કહ્યું માને ઉસ લડકી કે દો બડે સિક્કે દીએ એની મમ્મી જે છે એને શું કર્યું કે તે છોકરી હતી એને મોટા બે સિક્કા આપ્યા બડે સિક્કે દીએ વો ખુશી ખુશી ઘર લોટ ગઈ અને જે છોકરી છે ખુશખુશાલ થતી ઘેર ચાલી ગઈ નેપોલિયન કો ધક્કા દેને કી સજા તો મિલી પરંતુ સત્ય કી પથ પર ચલને કે કારણ ઉસે યહ સજા ભુગતને મેં અદ્ભુત આનંદ આયા નેપોલિયને છોકરીને ધક્કો મારવાની સજા તો એને મળી ગઈ બરાબર પરંતુ સત્યના માર્ગ પર ચાલવાને લીધે તેને આ સજા ભોગવવામાં અલગ પ્રકારનો આનંદ આવ્યો
वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था। हकीकत में नेपोलियन जे छे एक सच्चाई साची साचा मार्ग सारा मार्ग पर चालनारो मनुष्य हतो। बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास था। बालपण थी एने पोताना ऊपर दृढ़ विश्वास हतो और दृढ़ इच्छा शक्ति अने तेना तेमो दृढ़ शक्ति दृढ़ इच्छा शक्ति पण हती। અહીંયા જે આપણો જે આ જે પહેલું જે છે લેખક પહેલી વાર્તા છે અહીંયા પૂર્ણ થાય છે, બીજી જે વાર્તા છે નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું. થેન્ક યુ.